હું પટેલ સૂર્યકાંત પ્રહલાદભાઈ વિજયનગર હાઈસ્કૂલ નાણાપુરા ધોરણ અગિયાર બાર કોમર્સમાં અર્થશાસ્ત્ર વિશે ભણાવું છું આજે આપણે ધોરણ અગિયાર અર્થશાસ્ત્રમાં તાસ બીજો એમાં પહેલા તાસમાં આપણે પાઠ એક અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એની આપણે શરૂઆત કરેલી અને એમાં અર્થશાસ્ત્રનો અર્થ ભાર અર્થશાસ્ત્રનો ભારતીય ચિંતન પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ આ અંગેના મુદ્દાઓની ચર્ચા કરેલી એમાં એડમ સ્મિથ માર્શલ રોબિન્સ અને સેમ્યુઅલ્સને આપેલી વ્યાખ્યા એની પર ચર્ચા કરેલી મિત્રો આપણે આજે હવે આપણે એનાથી આગળ મુદ્દો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું આજે તો મિત્રો આજે એમાં ફેજ નંબર ત્રણ ઉપર આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એ બંનેનો અર્થ અને બંને વચ્ચેનો તફાવત આપણે સાંજે સમજીશું તો માણસ હંમેશા સતત પ્રવૃત્તિશીલ રહે છે તે દિવસ દરમિયાનમાં અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે મંદિરે દર્શન કરવા જાય મિત્રોને મળે દુકાને બેસે રાજકીય ચર્ચાઓ કરે ટીવી કે ફિલ્મ જુએ વગેરે અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતી નથી બરાબર પરંતુ તે માનવીની આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે માટે અર્થશાસ્ત્ર અભ્યાસની શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિનો આપણે અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું તેમાં સૌથી પહેલાં આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે શું એનો અર્થ કે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ સેવાઓના વિનિમય માટે આવક મેળવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ કરે છે તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ તો આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ બાબતો મહત્ત્વની છે તો કઈ ત્રણ બાબતો તેમાં આપણે કહીએ કે ભાઈ એક તો આવક મેળવવી આવક મેળવીને ખર્ચ કરવો અને ત્યાર પછી જે વિનિમય તીજો વિનિમય બી કરવો પડે એટલે કે આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ ટૂંકમાં કહીએ તો જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા પ્રાપ્ત જે આપણે આવક પ્રાપ્તિ કરીએ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ એમાં દરેક બાબતના પાસાઓનો વિચાર કરીએ તો જેમાં અર્થ એટલે નાણું એની કેન્દ્રમાં રાખીને ચર્ચા કરીએ આપણે તો હવે બીજો શબ્દ છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે સમજે પણ બીજો શબ્દ બિન આર્થિક પ્રવૃત્તિ લઈશું કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવા ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી તે એટલે એમાં કોઈ આવકનો આવક મળશે એવું નહીં ખર્ચ કરવાનો વિનિમય નહીં તે સિવાયનો જે પ્રવૃત્તિ થાય તે બિનઆરથી પ્રવૃત્તિ ગણાય દાખલા તરીકે દયા માયા પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને જે કંઈ પ્રવૃત્તિ થાય તે પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ છે તેમ કહેવાય જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય તે પ્રવૃત્તિને પણ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય દાખલા તરીકે એમાં જોઈએ કે આપણે કોઈ વ્યક્તિને દાન આપતા હોય તો દાન આપવાની પ્રવૃત્તિ અહીંયા ખરેખર તો ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે આપણે જોઈએ તો આપણને કશું મળતું નથી એટલે આપણે ઉપરની જે વ્યાખ્યા જોઈએ એમાંથી આપણે ટૂંકમાં ધારવી શકીએ કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે તે બધી પ્રવૃત્તિઓને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ જેમાં વિનિમય થવો જરૂરી છે આર્થિક પ્રવૃત્તિની સ્પષ્ટ સમજ માટે આપણે થોડા ઉદાહરણ જોઈએ તો એમાં ઉદાહરણ આપી શકાય કે હોટલમાં જઈને જમવું એટલે કે ખર્ચ કરીને જરૂરિયાત મેળવવી સંતોષવી થિયેટરમાં જઈને ફિલ્મ જોવી એટલે કે ખર્ચ પૈસા ખર્ચીને મનોરંજન મેળવવું ખેતરમાં જઈને મહેનત કરવી એટલે શ્રમ કરીને ઉત્પાદન મેળવવું અને શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવવો એટલે કે સેવા આપીને આવક મેળવવી આમ માણસની અનેક જરૂરિયાતો છે આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુઓ કે સેવાઓની જરૂર પડે તે મેળવવા માટે કાં તો વસ્તુ કે સેવા આપવી પડે અથવા નાણાં આપવા પડે અને આ બદલામાં આપવાની વસ્તુ સેવા કે નાણાં મેળવવા માટે આપણી પાસે જે વસ્તુ સેવા છે તે આપવા પડે દાખલા તરીકે ખેડૂતને મોટરસાયકલની જરૂરિયાત છે તો મોટરસાયકલ મેળવવા માટે ખેડૂત શું કરશે તો આપણે એની જરૂરિયાત થઈ મોટરસાયકલની પ્રાપ્તિ કરવા માટે તો એ અંગે આપણે એના મુદ્દાઓમાં સૌથી પહેલાં તો એને જરૂર પડશે નાણાંની હવે નાણાં ક્યાંથી મળે તો ખેડૂત ખેતરમાં મહેનત કરે શ્રમ દ્વારા અનાજ ઉગાડે અનાજ મેળ જે મળે એ બજારમાં વેચીને નાણાં મેળવે અને આ નાણાં દ્વારા મોટર સાયકલ મેળવે છે આવું જ અભિનેતા શિક્ષક વકીલ મૂડીપતિ બધા જ કરે છે અને આ કશુંક મેળવવા માટે આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમે શિક્ષણ મેળવો છો તે પણ આર્થિક પ્રવૃત્તિ જ છે કારણ કે તમે શિક્ષણ દ્વારા ડિગ્રી ડિગ્રી દ્વારા નોકરી નોકરી દ્વારા પગાર અને પગાર દ્વારા જરૂરિયાત આપણે સંતોષવા માગો છો એનો અર્થ એમત થાય એટલે આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એ મુદ્દાઓને આપણે તફાવત તરીકે પ્રશ્ન પૂછાય છે મિત્રો તો તફાવત તરીકે પ્રશ્ન આ તે પૂછાય છે લખી નાખજો નોટમાં કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત તો તફાવતના મુદ્દા લખો ત્યારે ખાસ કરીને આ તે બે ભાગ કરી અને અલગ લખજો કે જેથી કરીને આપણે સર સીધી આપણે તફાવત થઈ શકાય તેના મુદ્દાઓ પહેલો મુદ્દો બીજો મુદ્દો ત્રીજો ચોથો પાંચો પ્રમાણે એટલે આ એક તમને મેં હું હોમવર્ક તરીકે આપું છું કે આર્થિક પ્રવૃત્તિ અને બિન બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત લખો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે હવે આપણે બીજો મુદ્દા લઈશું કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશેષણના ક્ષેત્રની બે ભાગ પાડી શકાય જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો વિભાગ એના એકમોનો અભ્યાસ થતો હોય છે અને તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્ર એટલે કે બધા જ એકમોનો અભ્યાસ થાય તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે એટલે કે પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે આમાં પહેલાંમાં ગ્રાહક અને આમાં પેઢી પુરવઠા માટે પેઢી અને માંગ માટે ગ્રાહક તો જ્યારે વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે અને એમાં ખાસ કરીને જોઈએ આપણે મિત્રો તો જ્યારે પણ બજારમાં એટલે કે શ્રમ બજારમાં આપણે જોઈએ તો શ્રમિક જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય જ્યાં સીમાંતની ગણતરી થાય એ અભ્યાસ એકમલક્ષી છે આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ છે જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એનો અભ્યાસમાં જ્યારે સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ કરે છે સમષ્ટિ લે બધું જ ટોટલ એટલે કે કુલ રોજગારી કુલ રાષ્ટ્રીય આવક ભારતની કુલ વસ્તી વગેરે અર્થતંત્રના સમગ્રલક્ષી ખ્યાલો છે એમ કહી શકાય એટલે વસ્તુની કિંમત અને તેના વસ્તુના કિંમતના નિર્ધારણનો અભ્યાસ પેઢીની સમતુલાનો અભ્યાસ શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ આ બાબતો એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ દર્શાવે છે જ્યારે અર્થતંત્રના સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ નાણાંના મૂલ્યનો અભ્યાસ રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી ગરીબી અને ભારતની કુલ વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ગ્રાહક એટલે કે એક જ ગ્રાહક પેઢી કે એક જ શ્રમિક જેવા આર્થિક એકમોનો નિર્ણય લેવામાં આવે છે અને મદદરૂપ થાય છે તેમના આર્થિક વર્તનને સમજવા માટે તેને આપેલો ફાળો પર ધ્યાનમાં લેવાય છે જ્યારે આપણે સમગ્ર લીધાશાસ્ત્રમાં સરકારને ના આર્થિક નીતિ ઘડવામાં આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદ થાય છે એકમલક્ષી અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના બે ભાગમાં આપણે અભ્યાસ કરી અને વિશેષણ હેતુ કરવા માટે પૂરતા જ છે એમ કહી શકાય બાકી એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસો પરથી સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના નીતિ ઘડવામાં મદદરૂપ થઈ શકે છે અને સમગ્રલક્ષી નીતિની એકમ પર પડેલી અસરોનો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ આ પ્રશ્ન પરીક્ષામાં તફાવત તરીકે પણ પૂછાય છે અને એના જે મુદ્દાઓ લખવાના થાય એને ટૂંકમાં આપણે આપણી જે સજા કરી અમે ટૂંકમાં બે મુદ્દાઓ તફાવત થાય અને ત્રણ ગુણો પ્રશ્ન પૂછાય છે તો એક આ હોમવર્ક તરીકે તમને હું અવાજ આપું છું તો નેક્સ્ટમાં આપણે મળીએ ત્યારે આ તફાવતના મુદ્દાઓ લખી લેજો અને એના બે ભાગ કરી પહેલો બીજો ત્રીજો હતો પાંચમો છઠ્ઠો એમ કે છ છ મુદ્દાઓનો આપણે તફાવત બની શકે એકમ લખી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો તફાવત આ એ હોમવર્ક તરીકે આપું છું થેન્ક યુ વેરી મચ હવે આપણે નેક્સ્ટ ત્રીજા લેક્ચરમાં મળીશું તાસ ત્રણમાં ત્યારે આગળ મુદ્દો ચલાવીશું એમાં આર્થિક માહિતીની રજૂઆત આ પોઈન્ટ આપણે આગળ ચલાવીશું તો વાંચી લેજો અને આપીટમાં ચર્ચા કરીશું થેન્ક યુ વેરી મચ